ચાલો સ્ટુડન્ટ્સ આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 3.3માં આકૃતિવાળા પ્રશ્ન જોયા ને, હવે ત્રીજા પ્રશ્નની શરૂઆત કરીએ. ત્રીજા પ્રશ્નમાં શું છે, શું ચતુષ્કોણ ABCD એ સમાંતરવાળી ચતુષ્કોણ થઈ શકે? આ 3 શરત આપી છે, તેની પરથી આપણે હા કે ના કહેવાનું છે. તો એને માટે આપણે ચતુષ્કોણની આકૃતિ દોરવી પડે. ચતુષ્કોણ ABCDની આકૃતિ મેં અહીંયા દોરી છે. જુઓ, ABCD આ ચતુષ્કોણ છે, એમાં પહેલી શરત એવી છે, D વત્તા Bનો સરવાળો 180° થાય. તો તમે જુઓ, D અને B એ સમસામેના ખૂણા છે. સમસામેના ખૂણાનો સરવાળો 180° થાય? નહીં થાય. સમસામેના ખૂણાઓ તો સરખા હોય, પાસ પાસેના ખૂણા હોય તો એનો સરવાળો 180° થાય. એટલે પહેલી શરત શું આવશે, ના આવશે. ખૂણો D વત્તા ખૂણો B બરાબર 180, તો એનો જવાબ આવશે ના, કારણ કે ખૂણો B અને ખૂણો D એ પાસ પાસેના ખૂણા નથી, સમસામેના ખૂણા છે. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકવાનો નથી. તે પ્રમાણે બીજું આપ્યું છે, AB અને DCનું માપ 8 સેન્ટીમીટર. મેં આકૃતિમાં લખ્યું છે ABનું માપ 8 અને CDનું માપ પણ 8 સેન્ટીમીટર છે, અને ADનું માપ 4 સેન્ટીમીટર અને BCનું માપ છે 4.7 સેન્ટીમીટર. હવે તમને આકૃતિ પરથી ખ્યાલ આવી જાય કે આ તદ્દન શરત સંતોષાતી નથી, કારણ કે આ 8 સેન્ટીમીટર છે પણ આ 4 ને 4.4 છે, એટલે ઇઝ ઇક્વલ નથી, એટલે આ પણ આવશે નહીં. જુઓ, AB બરાબર CD 8 સેન્ટીમીટર છે અને AD 4 ને BC 4.4 છે, એટલે AD અને BC સરખી નથી. AD અને BC સરખી આવવી જોઈએ ને, એ સરખી નથી, એટલે પણ સમાંતરવાળી ચતુષ્કોણ ABCD થઈ શકવાનો નથી. હવે ત્રીજું જુઓ, ખૂણો A બરાબર 70 ને C બરાબર 65. A અને C એ સમસામેના ખૂણાઓ છે. સમસામેના ખૂણાઓ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ, પણ અહીંયા સરખા નથી, એટલે ત્રીજું પણ ના આવશે. અહીં માપખૂણો A નોટ ઇક્વલ ટુ માપખૂણો C, એટલે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ ન હોઈ શકે. ચાલો, આ પ્રમાણે ત્રીજો પ્રશ્ન પૂરો થાય છે. ચોથા દાખલામાં ફક્ત એક આકૃતિ દોરવાની છે, અને તે પણ કાચી આકૃતિ છે. એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો કે જે સમાંતરવાળી ચતુષ્કોણ ન હોય પરંતુ સમસામેના ખૂણાઓની એક જોડ સમાન હોય. હવે અહીંયા મેં કાચી આકૃતિ દોરી છે, તો સમાંતરવાળી ચતુષ્કોણનો ગુણધર્મ શું, કે સમસામેની બંને બાજુઓ સમાંતર અને સરખી હોવી જોઈએ. અહીંયા જુઓ, સરખી પણ નથી ને સમાંતર પણ નથી, પણ આ બે ખૂણાઓના માપ મેં સરખા બતાવ્યા છે, એટલે શું કહેવાય કે PQ બરાબર S છે, પરંતુ PQRS સમાંતરવાળી ચતુષ્કોણ નથી. કેમ નથી, કારણ કે બાજુઓ સરખી નથી. ચાલો હવે પાંચમો દાખલો જોઈએ. આપણે પાંચમા દાખલામાં એવું છે કે સમાંતરવાળી ચતુષ્કોણમાં બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. ગુણોત્તર આપણે ત્યારે શું ધારીએ છીએ, X ધારી લઈએ છીએ, બરાબર. અહીંયા મેં ચતુષ્કોણ એક દોર્યો છે, PQRS નામ આપ્યું છે. નામ આપવાથી દાખલો ગણવામાં સરળતા રહેશે. બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે, એટલે કે 3X અને 2X થયા. 3 એટલે 3X અને 2 એટલે 2X. અને ધારી લઈએ કે P અને Q એ માપ છે, એટલે Pનું માપ છે 3X અને Q નું માપ છે 2X. હવે પાસ પાસેના ખૂણા છે P અને Q એ કેવા હોય, પૂરક હોય. પૂરક એટલે સરવાળો 180° હોય. તો માપખૂણો P વત્તા માપખૂણો Q બરાબર 180°, બરાબર. Pનું માપ કેટલું ધાર્યું છે આપણે, 3X, અને Q કેટલું છે, 2X. 3X વત્તા 2X કેટલા થવાના, 5X. સાદા સમીકરણની રીતે ઉકેલ શોધીએ તો X નું માપ આવ્યું 36, બરાબર. એટલે X જો 36 આવતા હોય, 36 આવતા હોય, તો માપખૂણો P બરાબર તો 3X છે, 3 ગુણવાના ને, એટલે 36 તાળી 108. અને Q નું માપ કેટલું આવ્યું, 2X ધારેલા છે, અહીંયા 2X ધારેલા ને, એ 2X, એટલે 2ની અંદર X મૂકો, 36 2 72. ખ્યાલ આવી ગયો, એટલે બે પાસ પાસેના ખૂણાઓના માપ 108 અને 72 આવ્યા. પણ આપણને ચારે ચાર ખૂણાના માપ પૂછ્યા છે, તો P બરાબર R થાય, કારણ કે P અને R એ સમસામેના ખૂણા છે, તો R નું માપ પણ 108, અને Q બરાબર S થાય, કારણ કે Q અને S એ પણ સમસામેના ખૂણા છે, એટલે S નું માપ પણ 72. તો આ પ્રમાણે ચારે ચાર ખૂણાઓના માપ આપણને મળી જાય છે. ચાલો છઠ્ઠો દાખલો જુઓ. એક સમાંતરવાળી ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાઓની એક જોડના ખૂણાના માપ સમાન છે. આમાં પણ આકૃતિ દોરીને જોઈ લઈએ, ABCD એક સમાંતરવાળી ચતુષ્કોણ છે. હવે એમાં પાસ પાસેના જે ખૂણાઓ છે ને, તે કેવા છે, સરખા. એટલે આપણે એકને માટે X ધારીએ તો બીજાને માટે પણ X ધારવું પડે. હવે A અને Bનો સરવાળો કેટલો થાય, 180, કારણ કે પૂરક છે. જુઓ, મેં કહ્યું છે અહીંયા પાસ પાસેના ખૂણાઓ પૂરક હોય છે, એટલે કે માપખૂણો A વત્તા માપખૂણો B બરાબર 180°. XX ધાર્યું ને, A અને A પણ X ને B પણ X, 2X બરાબર 180, સમીકરણનો ઉકેલ શોધી દો તો X બરાબર 90 આવ્યા. X બરાબર 90, એટલે કે Aનું માપ 90 અને Bનું માપ પણ 90 થવાનું. હવે તમે જુઓ કે A અને B નજીકના ખૂણાઓ, પાસ પાસેના ખૂણાઓ 90 આવ્યા ને, તો એના સમસામેના ખૂણા પણ 90 જ આવવાના, કારણ કે આ
સમ સામેના ખૂણા પૂરક સરવાળો એનો સર સમ સામેના ખૂણાઓ સરખા હોય છે એટલા માટે. તો તમે જોજો એ બી સી ડી ચારે ચારનો સરવાળો કેટલો આવવાનો, માપ 90 અંશ આવવાનો. બરાબર, ચાલો બાય, બીજા વિડીયોમાં મળશું.